बालाजी घर घंटे पीयूष बरवालिया जो के मारो स्नेही मित्र पण से मारे हारे भणतो होतो साहेब एने मोज आवी के आज मारो भाई पण आज प्रगति ना पण थेवत मने मोज केम ना हो भाई अने बाबू साहेब ना एते तमे भणी मोटा थया छो ए 500 रुपया मने भेट नी माळी पा आवे छे ओण मारी मेलडी आवे हो भाई ઓણ મારી સિંગાળાની મેલડી રમે હો ભાઈ ઓણ એ તાવા માંડા માના તાવા માંડા મારી મેલડી દેવના તાવા માંડા કોઈ રૂપિયા વાળા ના ઘરે બંગલા વાળા ઘરે દેવીઓ ન મળે
એ સાહેબ કચરા વીણતો હોય કાકડિયા વીણતો હોય જેનું પાપી પેટ ભરતો હોય ને જેના સાહેબ અડધા છોકરા ઉગાડા આટા મારતા હોય આવાના ઘરે દેવીઓ મળે એ મેલડી કે ગાંડા તને ગરીબ જાણીને કોઈ જો તણ ઢોલનો ઘા કરે અને ગાડા હાડા તણતી નહીં પણ હાડા તણી ઘડી જવા દઉં ને એ તો હું ઢોલ ને લઈ જા ત્યારે પોતાના ઘરેથી ભાઈ ગમતા એટલું બોલી જગમાલ
કોઈ સવારમાં જગાડે કોઈ માતાજીને સંધ્યા ટાણે જગાડે પણ રાતના એક બે ને ત્રણ વાગે જગાડવાનું કારણ એ જગમાં તને તારી મેલડીની માથે એટલો બધો પાવર છે ત્યારે મિત્રો જગમાં એટલું બોલો તારે જે કઈ કેવું હોય ને એ મને કહે છે મારા બાપની મેલડીને કઈ ન કહેતી નહીં જગમાં તને જો તારી મેલડીની માથે એટલો બધો પાવર હોય તો દેખાડ તારી મેલડી દેખાડ ભલો મારા હુકમ ના પાના મારી મેલડી ભલો એ તેદણ ને ટકોરો ન હોય એ મારી મેલડી તને હાલ કહેવાનો વધારે ન હોય બાપ એ જગમાં દેખાડ દેખાડ તારી મેલડી દેખાડ અને પેલી રાતના ત્રણ ના ટાણે ઝુંપડા માંથી ઝડપ દઈને બહાર કાઢીને પોતાની બાઈ ગમતા ને એટલું કીધું ગમતા એ ગમતા ત્રણ વાગ્યા છે જ્યાં ચાંદની ખીલી ગયેલી છે ને એમાંથી એકાદું તાલોડિયું તારા મનમાં ધારી લે મને નો કેતી એ ગાંડી તારા મનમાં તાલોડિયું આમ ધારી લે તારી આંગળી લાંબી કર અને જો તારોડી જમીન ની માથે ઉતારે ને એ મારી ગમતા તારી ભેલડી ઉતારે પણ જગમાલ જો તું હાચો હોય તારી મેલડી હાચી હોય ને તો આજનું ધંધુકાની બાજુમાં રાણપુર ને રાણા હોઠાનું રાણપુરમાં રાજ હાલે છે એ એની હાથ રાણીયું છે ને એમાંથી જો એકાદી રાણીનું ઝુંબડું ચોરી કરીને મને પહેરાવી ને તો તને હાચો માનું તારી મેલડી ને હાચી માનું બાપ સાહેબ પોતાની બાઈને હુંડાવીને પાછો ક્યાં આવે પોતાના ઘરની પાછળ જે વાડે ધૂળના ધડીબલે મારી મેલડી બેઠી હતી ને મારી મેલડીના ધૂળના ધડીબલે આગળ આવીને તણે અગરબત્તી કરીને કીધું ને ત્યાં તો હમે ધૂળના ધડીબલામાંથી મારી મેલડી બોલી જગમાલ મારા દીકરા હમણાં હુવા વહી ગયો તો ને કે મારી ગયો તો હુવા પણ મારા ઘરેથી ભાઈ જે ગમતા છે ને એને મહર કરીને એટલું કીધું તું હાસો જો તારી મેલડી હાચી હોય ને મારે એકાદી રાણીનું ઝુંબડું પહેરવું છે અને તેદી મારી મેલડીએ કીધું જગમાલ હુઈ જા એ કાલ પ્રભાત નો બોર થઈને કાલ મેઘલી અંધારી રાત બની જાય મારા જગમાલ બોલે ચોરી કરીને પાછા આવતા કેટલા વાગે ત્યારે જગમાલ બોલ્યો મારી મેલડી જો કદાચ તું આવ્યો હોય તારી દયા હોય ને માડી વેલા પાંચ વાગે ત્યાં ચોરી કરી પાછો વયો આવો અને ત્યારે મારી મેલડી બોલી જગમાલ વેલા પાંચ નો ટાઈમ તારો અને હવે મારી મેલડી નો સમય સાંભળ કે કેવો એક ઘણા દિવસ ના નવ વાગે દાસ નો જાગે દાસી નો જાગે રાજા નો જાગે રાણી નો જાગે પણ કદાચ જગમાલ ત્રિલોક ના નાથે જે ચકલા બનાવ્યા છે ને જો દિવસ ના નવ વાગ્યા સુધી મારા માંથી ચકલું ઉડવા દઉં ને એ તારી મેલડી નહીં તો Thank you.
સાહેબ રાણપુર ચોરી કરવા તો આવ્યો પણ હાલે સાહેબ જે કોઈ રાણપુર ગયા હોય ત્યાં ભાદર અને ગોમા નદીની કાંઠે રાણાનો મુજડો કોટ આજી ઊભો છે ભાદર નદીના તટમાં ઊભો રહી અને ખંભેથી ખાતરીઓ લઈને ઝડપથી ઘા કર્યો ને એ ત્યાં તો મારી મેલડીની દયાથી સાહેબ ખાતરીઓ વળગી ગયો ઝડપ જઈને રાણા હોઢાના મુંજડા કોટમાં સાહેબ ઝગમાલ તો પડ્યો રાણી વાસમાં જેના બાઈનું ખોલ્યું ને ત્યાં તો સાહેબ રાણા હોઢાની હાથ રાણીએ ફૂટેલી જ્યાં હાથ રાણીઓની માથે આમ સોના અને ચાંદીના દાગીના જોયા ને સાહેબ ઝગમાલની મતિ બગડી ગઈ હો મેલડીને અને ઝગમાલને એક જોડની વાત હતી પણ આ તો દાગીના જોયા ને સાહેબ પોતાની મતિ ફરી ગઈ એ માયા પોતે કાળી નાગણી પોતે પોતાના છોરુને ખાય એમાંથી જો એકાદો ઉગરી જાય તો મણીધર થાય ઝગમાલ મારી મેલડીની વાતને ભૂલી અને હાથે રાણીના કાનમાંથી ઝુમડા કાઢી લીધા સાહેબ પાછો જ્યાં ઘોડે પલાણ માંડવા જાય ને ત્યાં તો ગઢની રાંગમાંથી મારી મેલડી બોલી ઝગમાલ ઝગમાલ મારા દીકરા જે હાથ જોડીને તે ચોરી કરી છે ને મૂકી દે મારા ઝગમાલ મૂકી દે એમાંથી એક જોડી લઈ લે હું તને તારી મેલડી કહું છું ત્યારે ઝગમાલ બોલો મારી મેલડી તને તો ખબર છે કે મારી પાસે ખાવા ખોરી જાહેર નથી કે નહીં ઝગમાલ હું મેલડી એકલ બોલી દેઉં છું મારા દીકરા એક જ જોડી લેજે ત્યારે ઝગમાલ બોલો મેલડી તારાથી થાઈ કરી લે આ હાથે જોડી લઈ જવાના છે અને પેલી મારી મેલડી બોલી ઝગમાલ હવે ભાગવું હોય એટલું ભાગી લે એ કદાચ જો કનારાનો સીમાડો વટવા દઉં ને એ તારી મેલડી ઝગમાલ ઝગમાલ મારા રજવાડામાં તો ન પડાય પણ કદાચ મારા જો રાણી વાસમાં જવું હોય ને ગાંડા પવન ને જવું હોય તો મારી રજા લેવી પડે છેઠ મારા રાણી વાસ સુધી પહોંચી ગયો નક્કી તારી પાસે કોઈક દેવી શક્તિ હોય નકર ન બને એ જાવ જાવ એ જાવ જાવ આને જાવ જાવ હોળી ના ફાંસી ના માસડે સડાવી દો સાહેબ ભગવાન ને ફાંસી ના માસડે હોળીએ સડાવા ગયા ને ત્યારે પેલાના રજવાડામાં એવો નિયમ હતો કે મરનારની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે જ્યારે ઝગમાલની છેલ્લી ઈચ્છા પૂછી ઝગમાલે એમ કીધું મારા પાંચ મિનિટ હાથ ખોલી નાખો અને સાહેબ હાથ ખોલ્યા અને પાવો વગાડ્યો પણ સાહેબ મારી મેલડી નું આવ્યું હુકામ કે મારો ઝગમાલ મારી મેલડીના કીધામાં નહોતો અને સાહેબ ત્રીજી વાર મારી મેલડીને યાદ કરીને એટલું કીધું મારી મેલડી એ મારી મે નહીં પણ કદાચ મારા બાપ જો હરખા ખાવડિયા યા તને ખારી ખાવડમાં મારી મેલડી જો તને ગુગળના ગાંઠીએ પણ તેલના તલસી હવન કર્યો હોય ને મારી મેલડી મને કમોઈ તે મરવા નો દેતી હો સાહેબ પોતાના બાપ હરખા ખાવડિયાનું નામ પડ્યું ને એ ત્યાં તો હોળીની વાતે હવા વેચની નાગણી બની મારી મેલડી બોલી ઝગમાલ
ए जगमाल अवे झुंगड़ा जोता से मारी मेलडी नु थई जाऊ से तेदी जगमाल बोलो मारी मेलडी एक जोड़े नथी जोता हाथ जोड़े नथी जोता एक अदास कहिस तो बमता ने मां बेन करी काटी मुकीस पण मने एक बार बोलाय अन तेदी मारी मेलडी बोली जगमाल अवे फांसी ना देनार ने कह दे तने फांसी दई दे એ હમણી બની આવું અને જો ફાંસી નો માસળો તોડું ને એ જગમાલ તારી મેળડી તોડું બાપ.